છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં હિન્દુ ભાઈઓએ ઈદે મિલાદના જુલુસનું સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજના પયગંબર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદ, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં હિન્દુ ભાઈઓએ ઈદે મિલાદના જુલુસનું સ્વાગત કર્યું હતું. ઈદે મિલાદના પર્વ નિમિત્તે બોડેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ. મુસ્લિમ ધર્મગુરુઓની હાજરીમાં મોટી સંખ્યામાં બોડેલીમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. દરેક ધર્મના લોકોએ આ જુલુસને આવકાર આપ્યો હતો. હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ ધર્મના ધર્મગુરુનું ફુલહાર કરીને સન્માન કર્યું હતું. કોમી એકતાની ઉત્તમ મિસાલ અહીં જોવા મળી હતી. સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર પાણી અને કેક કાપીને ખુશી મનાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લા સહિત ખાસ કરીને બોડેલીમાં જે મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક જુલુસ નીકળવામાં આવ્યું હતું. ઠેર ઠેર ખુશી મનાવવામાં આવી હતી. બોડેલીને શણગારવામાં આવ્યું હતું. જુલુસ છે ઢોકલિયાથી નીકળી અને અલ્લીપુરા ચોકડી થઈ અને ડેપો પર જે નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર નિયાજનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અને ખાસ વાત એ છે કે જે આ જુલુસ છે એ જુલુસનું સ્વાગત હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આપણે જે મુસ્લિમ સમાજના જે જુલુસમાં જોડાવવા આગળની જે વાત કરીશું, આપણે શું કહેશો તમે જે આ ઈદ મિલાદના જુલુસમાં તમે જે જોડાયા છો અને તમે શું કહેશો? આજે જુલુસ નિમિત્તે કહેવા તો એક ખાસ માંગુ છું કે જે પ્રોફેટ મોહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે તે ખાલી ઇસ્લામ પૂરતા નથી, પૂરી દુનિયા માટે છે. એમનો જ આજે જે બર્થડે છે, જેમ કહેવાય કે એમનો જન્મદિવસ આજે ઉજવવા માટે હવે બધા સમગ્ર મુસ્લિમ સમાજ એકત્રિત થઈ અને બોડેલીમાં જુલુસ કાઢ્યું હતું. નિયાજોનું ઠેર ઠેર વિતરણ થયું હતું અને અમારા હિન્દુ ભાઈઓએ બી ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને નિયાજનું તેમને પણ વિતરણ કર્યું હતું. અમારી ગામ બોડેલી ગામ આજે 10/11/2019 રોજ આ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને શાંતિપૂર્વક આ જુલુસ કામયાબીથી પહોંચી ગયું. જી ચોક્કસ, હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ જુલુસના અંદર જોડાયા અને શાંતિપૂર્ણ રીતે જુલુસ નીકાળવામાં આવ્યું હતું. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. દરેક વિસ્તારની અંદર દરૂ શરીફ તેમજ નાઝ શરીફના પ્રોગ્રામ રાખવામાં આવ્યા અને પ્રોગ્રામની અંતમાં દેશની અંદર શાંતિ અને અમન રહે તેના માટે દુઆઓ પણ ગુજારવામાં આવી. પ્લસ આજે બોડેલીમાં વિવિધ માર્ગો પર જુલુસ બહુ સારી રીતે નીકળવામાં આવ્યું અને અંતે દુઆઓ ગુજારવામાં આવી, તેમજ ઘણી જગ્યાઓ નિયાજ તેમજ પ્રસાદીના બી વ્યવસ્થા કરવામાં આવી. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.